ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા ખેડાના બિલોદરા પાંચ વ્યક્તિના જે નશાકારક સિરપ પીવાથી મોત નિપજ્યા છે તેને લઈને વધુ ખુલાસો સામે આવ્યો છે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં બંને ગામમાં તપાસ કરવામાં આવ્યું છે તેવું આરોગ્ય અધિકારીનું કહેવું છે જે મૃત્યુ પામ્યા છે તે પ્રકારના લક્ષણો વાળો કોઈ અન્ય વ્યક્તિ મળી આવ્યો નથી તેવું પણ આરોગ્ય અધિકારીનું કહેવું હતું જે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ ગયા હતા તે હોસ્પિટલને પોસ્ટમોર્ટમ થયેલ નથી તે બંને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંઘાલી ના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી આખા ગામની અંદર અને સ્ક્રીનિંગ કરવામાં આવી હતી કે આવા પ્રકારના જેનો કે માથાનો દુખાવો ડીડીનેસ અને છાતીમાં દુખાવા જેવા કોઈ રોગો હોય તો એને આપણે જે આ પાંચ વ્યક્તિ જો ડેથ થઈ ગયેલ છે એમને જે લક્ષણો હતા એ પ્રકારના કેસ અમે તપાસ કર્યા હતા એમાં અમને કોઈ કેસ મળેલ નહોતો અને અમારા સ્ટાફ દ્વારા પછી બી અમુક લોકોની તપાસ કરવામાં આવી હતી અને એ તપાસના જે રિપોર્ટ્સ આવવાના બાકી છે સાથે સાથે આપણે આ કિસ્સામાં પોસ્ટમોર્ટમની પણ અમે જોયું કે એની અંદર પોસ્ટમોર્ટમ થયેલ નથી પ્રાઇવેટ જે હોસ્પિટલો છે તો એ બંને હોસ્પિટલોને અમે નોટિસ અમારા તરફથી આપી છે કે કોઈ બી અનનેચરલ ડેથ થાય છે તો લીગલી એનો પોસ્ટમોર્ટમ કરવાનું થાય છે તો પોસ્ટમોર્ટમ થયેલ કેમ નથી હાલમાં સાહેબ ગામમાં બંને ગામોમાં કોઈ અન્ય બીમારી હોય સામે આવી છે નહીં કોઈ પ્રકારનો રોગચાળો નથી કોઈ પ્રકારની બીજી કોઈ એવી બીમારી નથી જે ફેલાય એટલે હાલ કોઈ એવી પરિસ્થિતિ રોગચાળાની કોઈ પરિસ્થિતિ નથી સિરપની વાત સામે લે છે સિરપ વિશ્વ માટે પરવાનગી જરૂર હોય છે નિશ્ચિત રૂપથી આપણે કંપની જે બી ફોર્મ થાય છે એના નિયમ કાયદા જે હોય છે એના હિસાબે એમનો કામગીરી કરવાની હોય છે એટલે સંબંધિત વિભાગે તપાસ કરીને એ બાબતમાં નિર્ણય લઈ શકે છે.